બાળકો કેમ છો બધા મજામાં ને આજે આપણે ધોરણ 7 ની અંદર ગણિત 1 નો એકમ 1 પૂર્ણાંક સંખ્યાઓ વિશે જોઈશું પૂર્ણાંક સંખ્યા જોતા પહેલા આપણે ગયા ભાગમાં પૂર્ણાંક સંખ્યાઓ પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ પણ જોઈ લઈએ પછી પૂર્ણાંક સંખ્યાઓ સંખ્યારેખા પર નિરૂપણ જોયું અને પ્રયત્ન કરોનો બે દાખલા પણ જોઈ લીધા આપણે આજના આ ભાગમાં સ્વાધ્યાય 1.1 ની અંદર જે દાખલા નંબર 1 છે श्रीनगर शिमला ऊटी बेंगलोर संख्या रेखा ने जुओ અને એના પર દર્શાવેલા સ્થળોના તાપમાન લખો અહીં આપણે જે સ્થળો આપ્યા છે એમાંથી જે શિમલા છે એનું 5 ડિગ્રી આપેલું છે એ આપણે લખી દઈએ હવે જે લાહોર સ્થિતિ છે એનું કેટલું છે અહીંથી જુઓ -1 -2 -3 -4 -5 -6 -7 અને -1 ડિગ્રી -1 -2 -3 -4 -5 -6 -7 -8 डिग्री હવે આપણને સ્થળોના તાપમાન મળી ગયા છે લાહોર સ્પીતિનું -8 ડિગ્રી શ્રીનગરનું -2 ડિગ્રી શિમલાનું 5 ડિગ્રી ઉટીનું 14 ડિગ્રી અને બેંગલોરનું 22 ડિગ્રી હવે આપણે એના પછીની લગાવ પર જોઈએ ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે તો સૌપ્રથમ આપણે આગળ જે સૌથી ગરમ સ્થળ છે એ શોધવું પડશે અને ત્યાર પછી સૌથી ઠંડુ સ્થળ કયું છે એ દર્શાવવું પડશે પછી એનો તફાવત લઈશું એટલે આપણને આ રકમનો જવાબ મળી જશે સૌથી ગરમ સ્થળ આપણે ઉપરના કોષ્ટકમાં જોઈ લઈશું તો સૌથી ગરમ સ્થળ છે બેંગલુરુ એનું તાપમાન કેટલું છે 22 ડિગ્રી અને સૌથી ઠંડુ સ્થળ કયું છે લાહોર સ્પીતિ એનું તાપમાન છે -8 ડિગ્રી સેલ્સિયસ બંને તાપમાન આપણને મળી ગયા છે હવે આપણે એનો તફાવત લેવાનો છે સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળના તાપમાનનો તફાવત બરાબર 22 જે મોટું હોય એ આગળ લઈશું પહેલા એટલે 22 ડિગ્રી સેલ્સિયસ ઓછા -8 ડિગ્રી સેલ્સિયસ અહીં જુઓ વચ્ચે -6 એટલે કે સમાન સમાન તો સરવાળો એટલે અહીં આપણે કૌંસ ખોલીને સરવાળો મૂકી લઈશું હવે 22 ડિગ્રી વત્તા 8 ડિગ્રી એટલે આપણને મળી જશે 30 ડિગ્રી સેલ્સિયસ તો બંને સ્થળોના તાપમાનનો તફાવત આપણને -3 -30 ડિગ્રી સેલ્સિયસ મળે હવે આપણે એના પછીની રકમ જોઈએ સીમાં આપેલું છે લાહોર સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે લાહોર સ્પીતિ અને શ્રીનગરના તાપમાનનો આપણે તફાવત શોધવાનો છે અહીં આગળ લાહોર સ્પીતિનું તાપમાન છે -8 ડિગ્રી અને શ્રીનગરનું તાપમાન છે -2 ડિગ્રી
હવે બને નો સ્વભાવ લઈ લઈએ માઈનસ અહીં જુઓ શ્રીનગરનું તાપમાન માઇનસ બે ડિગ્રી સેલ્સિયસ છે અને લાહોર સ્થિતિનું માઇનસ આઠ ડિગ્રી બંનેમાં મોટા માઇનસ બે ડિગ્રી સેલ્સિયસ થશે તો માઇનસ બે ડિગ્રી સેલ્સિયસ આપણે પહેલા દર્શાવીશું માઇનસ બે ઓછા માઇનસ આઠ ડિગ્રી સેલ્સિયસ તફાવત લેવાનો છે એટલે મેં ઓછાની નિશાની કરેલી છે તાપમાન
વગેરેના તાપમાન કરતા સંયુક્ત તાપમાન ઓછું નથી। અહીં જુઓ, અહીં મેં લેસ દેનની નિશાની કરી છે। લેસ દેન એટલે કે જે ભાગ પહોળો હોય એ સંખ્યા મોટી અને જે સાંકડો હોય એ સંખ્યા નાની। અહીં આગળ માઇનસ 2 ડિગ્રી સેલ્સિયસ જે નાના છે અને માઇનસ 3 ડિગ્રી સેલ્સિયસ જે મોટા છે। એથી આપણે કહી શકીશું કે જે સંયુક્ત તાપમાન છે એ શ્રેણીના તાપમાન કરતા વધારે નથી। હવે આપણો પહેલો દાખલો પૂરો થયો। હવે આપણે દાખલા નંબર 8 જોઈશું જેમાં આપણે કિંમતો શોધવાની છે। દાખલા નંબર 8 નીચે આપેલી કિંમતો A અને B માટે A માઇનસ માઇનસ B બરાબર A પ્લસ B થાય છે તે આપણે ચકાસવાનું છે। અહીં આપણે સૂત્ર આપી દીધું છે અને આપણે એ અને બી ની કિંમતો આપશે અને આપણે કિંમતો મૂકીને અને ચકાસવાનું છે કે બરાબર થાય સાબિત થાય છે કે નહીં। પહેલી રકમ લઈ લઈએ આપણે, પહેલી રકમ છે એ બરાબર 21 અને બી બરાબર 18। અહીં આપણે એ આપે છે, એટલે આપણે આ ભાગ લઈ લઈએ, આ ભાગ આપણો થશે ડાબો। a ઓછા ઓછા b ડાબા બરાબર a ની કિંમતો મૂકી દઈએ, a બરાબર છે 21 ઓછા ઓછા b ની કિંમત છે 18। અહીં જુઓ 21 ઓછા અહીં ફરીથી ઓછા ઓછા અને કૌંસ કર્યું છે એટલે કે ઓછા ગુણ્યા ઓછા એટલે સમાન સમાન તો કર્યું સરવાળો અને એ આવશે 18। હવે 21 વત્તા 8 ને 1 9 2 ને 1 3 આપણો ડાબાનો જવાબ આવ્યો છે 39। હવે આપણે જમણી બાજુ લઈ લઈએ a પ્લસ b, a આપેલા છે આપણને 21 અને b આપેલા છે 18, બંનેનો સરવાળો કરી લઈએ 8 ને 1 9 2 ને 1 3। અહીં જો બાળકો આપણને ડાબા અને જમણા બંનેના જવાબ કેવા મળ્યા છે સરખા, એટલે આપણે આપણે સૂત્ર આપ્યું છે a માઇનસ માઇનસ b બરાબર a પ્લસ b એ આપણને યથાર્થ તો જોવા મળે છે। હવે આપણે બીજી કિંમત માટે જોઈ લઈએ, બીજી આપી છે a ની કિંમત a બરાબર 118 અને b બરાબર 125। ફરીથી આપણે ઉપરના દાખલાની જેમ જ ડાબી સાઈડ લઈ લઈએ, ડાબી સાઈડ આપણે આપેલી છે a માઇનસ માઇનસ b, a ની કિંમત મૂકી દીધી આપણે, a ની કિંમત આ વખતે કેટલી આપી છે 118 ઓછા ઓછા b આપે છે 125। ફરીથી ઓછા ઓછા તો વત્તા 8 ને 5 13 બધી પડીએ 1 ને 2 2 ને 2 4 1 ને 2 આપણી ડાબા આવી છે 2 4 3। હવે જવાબ શોધી લઈએ આપણે, જવાબ બરાબર છે a પ્લસ b, a આપણને આપેલા છે 118 અને b આપેલા છે 125। 8 ને 5 13 બધી પડીએ 1 ને 2 2 ને 2 4 1 ને 2 આપણને જવાબ કેટલી મળી છે 2 4 3। ડાબાની જવાબ સરખી જ છે એટલે આપણું આ જે સૂત્ર છે એ યથાર્થ
જોઈ લઈએ। शेर कमेंट लाइक करवानुं भूलशो नहीं।